There was a king in Ujjain. Ujjain માં એક રાજા હતો. આ એવો રાજા છે જે ભૌતિક આનંદમાં ડૂબી ગયો હતો. તે ખરેખર તેનું જીવન જીવી રહ્યો હતો. તો તેની એક પત્ની હતી જેનું નામ પિંગાળા હતું. પછી પિંગાળાએ કહ્યું, જો બે હૃદય એકબીજામાં ભળી જાય તો આમ થશે. તો જ્યારે તે આગામી શિકાર પર ગયો ત્યારે તે આ તપાસવા માંગતો હતો. ઉજ્જૈનમાં એક રાજા હતો. તેનું નામ ભર્તૃહરિ હતું. તેણે જ શૃંગાર ષટકમ લખ્યું અને પછીથી વૈરાગ્ય ષટકમ લખ્યું. શૃંગાર ષટકમ એ કવિતાઓની રચના છે જે આવેગ અને કામુકતા વિશે છે. Which are all about passion and erotica. વૈરાગ્ય ષટકમ એ સંપૂર્ણ વૈરાગ્ય અને ત્યાગ વિશે છે. And renunciation. આ એવો રાજા છે જે ભૌતિક આનંદમાં ડૂબી ગયો હતો. તે ખરેખર તેનું જીવન જીવી રહ્યો હતો. એક દિવસ તે શિકાર કરવા ગયો અને તેણે એક સાબરને તીર માર્યું. જ્યારે સાબર મૃત્યુ પામ્યો ત્યારે માદા હરણ જે તેની સાથે હતી તે ત્યાંથી હટી નહીં, પોતાનો જીવ જોખમમાં મૂકીને તે ત્યાં જ ઊભી રહી. આનાથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેનો જીવ બચાવીને દોડવાને બદલે તે મરવા માટે ત્યાં જ ઊભી રહી. અને જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે તેમની સાથે શિકાર કરી રહેલા એક સૈનિકને સાપે ડંખ માર્યો અને તે પણ મૃત્યુ પામ્યો. જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તેની પત્ની આવી અને જ્યારે તેઓએ તેને અગ્નિદાહ આપ્યો ત્યારે ખૂબ જ મુશ્કેલીથી તેણીને પકડી રાખવામાં આવી. તેઓએ તેણીને જ્વાળાઓથી બચાવવા પકડી રાખી હતી કેમ કે તે આગમાં કૂદી જવા માંગતી હતી. તો આણે તેનામાં કુતૂહલ પેદા કર્યું. તેના માટે તેનું જીવન ફક્ત પોતાના વિશે હતું, તેનો આનંદ, તેની પસંદ અને એવું બધું. જ્યારે તેણે આ માદા હરણ અને આ સ્ત્રીને આગમાં કૂદવા માંગતી જોઈ ત્યારે કોઈ રીતે તે આનાથી મૂંઝવાઈ ગયો. તો તેની એક પત્ની હતી જેનું નામ પિંગાળા હતું. તો તે તેની સાથે વાત કરી રહ્યો હતો અને તેણે કહ્યું, આજે આ બે વસ્તુઓ જેનો હું સાક્ષી છું તેણે કોઈ રીતે મારા આખા મનને મૂંઝવણમાં મૂક્યું છે. પછી પિંગાળાએ કહ્યું, જો બે હૃદય એકબીજામાં ભળી જાય તો આમ થશે. આ એક કુદરતી વાસ્તવિકતા છે. તેમાં આશ્ચર્યજનક કંઈ નથી, તેમાં કુતૂહલ કંઈ નથી. જો બે હૃદય ખરેખર એક થઈ જાય તો તેમના અનુભવમાં આમ થશે. તેણીએ આ એક વાસ્તવિકતાની રીતે કહ્યું. તો તેને હજી વધુ કુતૂહલ થયું. તેની પત્ની પણ આમ કહે છે. તેની પાસે 500 મહિલાઓ છે તેથી તે આ સમજી શકતો નથી. તો જ્યારે તે આગામી શિકાર પર ગયો ત્યારે તે આ તપાસવા માંગતો હતો. તેણે શું કર્યું કે તેના કપડાને પ્રાણીના લોહીથી ખરડ્યા અને મહેલમાં પાછા મોકલી દીધા. અને પિંગાળાને કહેવામાં આવ્યું કે રાજા મરી ગયો છે, તેને વાઘે મારી નાખ્યો છે. તો જ્યારે તેણીને આ લોહીથી ખરડાયેલા કપડાં મળ્યા તેણીએ તેનો ઢગલો કરીને મૂક્યા, તેને પ્રણામ કર્યા. પછી તેણી તેના પર જઈને સૂઈ ગઈ અને બસ તેણીએ તેના છેલ્લા શ્વાસ લીધા. તેણી મૃત્યુ પામી. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને એટલો બધો પરેશાન કરી દીધો કે તે ઊટપટાંગ રીતે તેણીની કસોટી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણીએ ખરેખર પોતાનો જીવ ત્યજી દીધો. અને પછી તેણે તેનું રાજ્ય છોડી દીધું અને ઋષિ બની ગયો. અને ત્યારે જ તેમણે વૈરાગ્ય ષટકમ લખ્યું, ઉચ્ચ કોટીની કવિતાઓ. આ સ્ત્રી ગુણનો સ્વભાવ છે કે પરિણામ મહત્વની વસ્તુ નથી, જુસ્સા અને પ્રેમની ક્ષણો વધારે મહત્વની છે. તેનું શું પરિણામ આવશે તેની કરતાં
તેમાંથી શું મળવાનું છે તેની ગણતરી પુરુષ ગુણથી આવે છે. પુરુષ ગુણ હંમેશા પરિણામ વિશે વિચારે છે, સ્ત્રી ગુણ પરિણામ વિશે વિચારતું નથી. તે હમણાં શું મહત્વનું છે તે વિશે છે. તમે શું વિચારો છો કે કોઈ શું વિચારે છે તે સ્ત્રી ગુણનો સ્વભાવ નથી. વ્યક્તિ શું અનુભવે છે તે સ્ત્રી ગુણની પ્રકૃતિ છે. શું તેની સાથે વિચારનું મિશ્રણ ન હોવું જોઈએ? હા, હોવું જોઈએ. જ્યારે જીવનના ભૌતિક પાસાઓની વાત આવે ત્યારે હોવું જોઈએ, પણ જ્યારે જીવનની વાત આવે તો જો તમારામાં સ્ત્રી ગુણ નથી તો પછી તમે તેનો આનંદ માણી શકતા નથી. તો આ સ્ત્રી ગુણનો સ્વભાવ છે કે તે પોતાનાથી આગળ વધવા સક્ષમ છે. ફક્ત તેઓ જે પોતાનાથી આગળ જવા માટે સક્ષમ છે તે જ આધ્યાત્મિક પ્રક્રિયા માટે લાયક છે. જે પોતાનું રક્ષણ કરવા માંગે છે તે આધ્યાત્મિક પ્રક્રિયા માટે લાયક નથી. સાંભવી એ એવી વસ્તુ છે જે તમારામાં સ્ત્રી ગુણને પ્રજ્વલિત કરી શકે છે, કેમ કે જો તમે તમારી જાતને બાજુમાં નહીં રાખો તો તે થઈ શકશે નહીં. તે એવી વસ્તુ નથી જે તમે કરો છો, તે એવી વસ્તુ છે જેને તમે થવા દો છો. તે સાંભવીનું સૌથી સુંદર પાસું છે. તમે ખરેખર તેને કરી શકતા નથી. જો તમે તેને થવા દો તો તે પૂર જેવી છે. જો તમે તેને યોગ્ય રીતે તકનીકી રીતે કરવાનો પ્રયાસ કરો છો તો કંઈ થશે નહીં, કેમ કે પ્રેક્ટિસ પોતે કંઈ કરતી નથી. જો તમે તેને થવા દો છો તો પછી સૌથી આંતરિક સ્તર જે સર્જનનો આધાર છે તેને સંપૂર્ણ અભિવ્યક્તિ મળે છે.